પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે બોગસ સોસાયટીને સાચી સોસાયટી બતાવી તે સોસાયટીમાં 224 મતદારોના નામ દાખલ કરી દેવામાં આવ્યા હોવાની રજૂઆત જિલ્લા કલેક્ટરને કરવામાં આવી છે. પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે બોગસ સોસાયટી બનાવી તે સોસાયટીમાં 224 મતદારોની નોંધણી કરવામાં આવી હોવાની રજૂઆત જિલ્લા કલેક્ટરને કરવામાં આવી છે. ગોધરાના ભુરાવા વિસ્તારમાં આવેલ એફસીઆઈ ગોડાઉન પાસે આવેલા એક ખાનગી ગોડાઉનને સોસાયટી તરીકે બતાવી દેવામાં આવી હોવાની અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી છે. અરજદાર દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં આ ખાનગી ગોડાઉનના 3 રૂમને અજગર પાર્ક સોસાયટી તરીકે મતદાર યાદીમાં દર્શાવી આ સોસાયટીમાં 224 મતદારોના નામ દાખલ કરવામાં આવ્યા છે, જે તમામ મતદારો પરપ્રાંતિય હોવાનું બહાર આવ્યું છે. ગોધરા શહેરના વોર્ડ નંબર 2 126 ગોધરા વિધાનસભા 130/282 2017ની મતદાર યાદીમાં અજગર પાર્ક લુણાવાડા રોડ સાંપા રોડ એફસીઆઈ પાસે જ સોસાયટી ન હોવા છતાં પણ વોર્ડ નંબર 2 વિભાગ નંબર 1માં 1-224 મતદારોના નામોએ ખોટા દસ્તાવેજોના આધારે ખોટા રેસિડેન્ટ પ્રૂફના આધારે મતદાર યાદીમાં દર્શાવવામાં આવ્યા છે. તેવી સોસાયટી સ્થળ પર આવેલ ન હોવા છતાં મતદારોના નામો યાદીમાં સામેલ કરવામાં આવ્યા હોવાની હકીકત બહાર આવતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. જે અનુસંધાને બીએલઓને રજૂઆત કરતા તેઓએ સ્થળ મુલાકાત લીધી હતી અને સ્થળ પર ઉપરોક્ત નામો મુજબની કોઈ સોસાયટીઓ ન હોવાનું બહાર આવ્યું હતું અને આ નામોની સોસાયટી ન હોવાની કબૂલાત પણ બીએલઓએ કરી હતી, જેને લઈને હવે આ મતદાર યાદીનો મામલો કલેક્ટર સમક્ષ પહોંચ્યો છે અને તંત્ર પણ એક્શનમાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે આ પ્રકારે મતદાર યાદીમાં ખોટા નામો એડ કરાવનાર ભેજાવાજ શખ્સ કોણ છે તેની પણ તપાસ હાથ ધરાય તે જરૂરી બન્યું છે. કારણ કે 1-2 નહીં પરંતુ સંખ્યાબંધ મતદારોના રહેઠાણના જે પ્રૂફ રેકોર્ડ પર છે જ નહીં તેવી સોસાયટીઓ દર્શાવવામાં આવી છે, જેને લઈને જરૂરી તપાસની માંગ કરવામાં આવી છે. વધુમાં જાણવા મળ્યા મુજબ જે લોકો ધંધો રોજગાર અર્થે ગોધરામાં આવીને વસી રહ્યા છે તેવા લોકોના નામોનો આ મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. હું ગોધરા શહેરમાં ભુરાવ વિસ્તારમાં છેલ્લા 20 વર્ષથી સ્થાનિક રહું છું. છેલ્લા 3 મહિનાથી અજગર પાર્ક નામની સોસાયટી હું શોધી રહ્યો છું, પણ છેલ્લા 3 મહિનાથી મને અજગર પાર્ક નામની કોઈ પણ સોસાયટી મને મળેલ નથી. 20/12/2019 દિવસે ચૂંટણી અનુસંધાનમાં બીએલઓ સાહેબ શ્રી કિરણ ચૌહાણને મેં રજૂઆત કરી કે ભાઈ અજગર પાર્ક નામની સોસાયટી ક્યાં. બીએલઓ સાહેબ કિરણ ચૌહાણ સાહેબ મારી જોડે આવ્યા, અજગર પાર્ક નામની સોસાયટી બતાવી મને. એ સોસાયટી બતાવ્યા પછી મને એવું લાગે છે કે આ સોસાયટી એક ડમી પ્રૂફના આધારે, ડમી રેસિડેન્ટ પ્રૂફના આધારે એ સોસાયટી ત્યાં છે જ નહીં અને ખોટા રેસિડેન્ટ પ્રૂફના આધારે એ સોસાયટી બનાવવામાં આવેલી છે. એ સોસાયટી બનવા છતાં પણ ત્યાં 224 મતદારો કેવી રીતે, એ બી એક ચિંતાનો વિષય છે. ત્યાં કોઈ 224 રહેતા નથી. સામેની સાઈડ પર એક ફેક્ટરી છે, ઉપર ગોડા નીચે ગોડાઉનો છે, ઉપર બી 3 રૂમ સિવાય બીજા બધા ગોડાઉન છે. એ 3 રૂમમાં વિઝિટ લેતા, એ 3 રૂમમાં માત્ર ને માત્ર 15-20 જ ઉમેદવારો રહે છે, એનાથી વધારે રહેતા નથી. આ લોકો મને, મેં કલેક્ટર સાહેબને એક જ રજૂઆત કરું છું કે મને યોગ્ય ને યોગ્ય ન્યાય આપો, જેથી કરીને મને યોગ્ય ન્યાય આપો ને સમાજનું સારું કામ થાય એવું યોગ્ય ન્યાય માંગુ છું. કેટલા બી ભેગા કરતા કરતા માત્ર ને માત્ર 20-25 જ રહે છે, એ બી નોકરી કરે છે એફસીઆઈ ગોડાઉનમાં. ત્યાં એમનું કોઈ રેસિડેન્ટ પ્રૂફ નથી. મેં જે રજૂઆત કરી છે એમાં ઘર નંબર 77 છે. એ ઘર 77 નંબર કોઈ ઘર જ ત્યાં નથી. 77 ઘર નહીં, તે 12 બી ઘર નથી. 3 જ ઘર, 3 રૂમ છે. કોઈ ઘરનું જે રેસિડેન્ટ પ્રૂફ ખોટા આધારે, ખોટા રેસિડેન્ટ પ્રૂફના આધારે અજગર પાર્ક સોસાયટી બનાવવામાં આવી છે અને 224 નામો ખોટા જ આધારે, ખોટા જ છે, એ આપ નમ્ર અપીલ છે કે યોગ્ય ન્યાય આપશો. ઇકબાલ શેખનો રિપોર્ટ, પંચમહાલ.